ઉત્તરાયણના પર્વ પર સુરતવાસીઓએ ઉંધિયાના ચટાકા સાથે ફરસાણની પણ મજા માણી. વહેલી સવારથી જ ફરસાણની દુકાનો ઉપર મોટી સંખ્યામાં લાઈનો લાગી ગઈ છે. ફટાકડા અને જલેબી ખરીદવા માટે લોકોની દુકાનો ઉપર કતાર લાગી છે. આજે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી સુરતીવાસીઓ આરોગી જશે. આજે ઉત્તરાયણનો તહેવાર અને પોતાના પરિવાર સાથે ધાબા ઉપર જઈ અને ઉત્તરાયણનો જે તહેવાર છે તે મનાવતા હોય છે. અને તેમાં પણ જો સુરતની વાત કરીએ તો સુરતી લોકો છે સૌ પ્રથમ વહેલી સવારથી ધાબા ઉપર નહીં પણ જે ફરસાણની દુકાનો હોય છે ત્યાં લાંબી લાઈનો લગાવતા હોય છે. અહીં સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે અડરજણ વિસ્તારની અંદર લોકો વહેલી સવારથી લાંબી લાઈનો છે તે ફરસાણ ફાફડા જલેબી લેવા માટે અને ઊંધિયું લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે. કારણ કે સુરતી લોકો માટે કોઈ પણ તહેવાર હોય છે તો સૌ પ્રથમ તે છે જે નાસ્તો આવતો હોય છે, ખાણીપીણીની વસ્તુ સામે આવતી હોય છે અને ત્યારબાદ જ પછી તહેવાર છે તે ઉજવતા હોય છે. અને ત્યારે વાત કરી સુરતની અંદર જે ફાફડા જલેબી જે છે જે બની રહ્યા છે સીધા દ્રશ્યો, વહેલી સવારથી લોકો છે તે પોતાના પરિવાર માટે જે ફાફડા જલેબી લેવા માટે લાંબી લાઈનો લગાવી છે. અને કોઈ પણ તહેવાર હોય છે તે જે ફરસાણ વગર જે છે કોઈ પણ તહેવાર છે તે સુરતી લોકો છે તે ઉજવતા નથી. પહેલાં તો જે ફાફડા જલેબી નાસ્તો કર્યા બાદ જ તેમની સવાર પડતી હોય છે અને બાદમાં તે છે જે તે તહેવાર છે તે ઉજવતા હોય છે. ત્યારે ઉત્તરાયણના તહેવારની અંદર ફાફડા જલેબી છે તે ધૂમધામથી તે ઉજવતા હોય છે. શું કહેશો બેન, આજે ફાફડા જલેબી લેવાય છે? હા, ફાફડા જલેબી લેવા માટે આજે લાઈનમાં ઊભા છીએ અમે ઉત્તરાયણ નિમિત્તે. હા, ક્યારના 7 વાગ્યાના ઊભા છીએ લાઈનમાં. જોઈ શકાય છે કે કોઈ પણ લોકો હોય છે ત્યારે સુરતી લોકો ખાસ કરીને તહેવાર છે કોઈ પણ ઉજવતા. શું કહેશો, વહેલી સવારથી કઈ રીતે ગરાગી જોવા મળી રહી છે આજે ઉત્તરાયણના દિવસે? સારા સવારે 7 વાગ્યાથી લઈને સારી એવી ગરાગી જોવા મળી રહી છે. અને સુરતી છે એ તો ખાઈ પીને મોજ જ કરશે ને, જે ફાફડા જલેબી ને ઊંધિયાની લિજ્જત છે એ માણીને આનંદ કરવાના જ આજે. કેટલાક લોકો જે છે ફેમિલી સાથે છે જે અહીંયા જે જમવા નાસ્તો કરવા માટે આવી રહ્યા છે અને વહેલી સવારે જે છે કહી શકાય પોતાના પરિવાર સાથે અહીંયા જે લોકો નાસ્તો કરવા આવી રહ્યા છે અને ત્યારબાદ ઉત્તરાયણનો જે તહેવાર છે તે મનાવશે. શું કહેશો, ફેમિલી સાથે પહેલાં નાસ્તો પછી ઉત્તરાયણ? પહેલાં નાસ્તો પછી ઉત્તરાયણ, પહેલાં પેટ પૂજા પછી ઉત્તરાયણ કરવાની. હા, 100% અમે લોકો અત્યારે સવારના 1 કલાકથી નીકળેલા છીએ. ડુમ્મસ સાઈડ આટો માં ચાની ચુસ્કી માઈને પછી અહીંયા નાસ્તો કરવા માટે આવીએ છીએ. એટલે પહેલા નાસ્તો પછી ટેરેસ ઉપર જઈશું ને ઉત્તરાયણ કરશું. જે રીતે જોઈ શકાય છે, શું કહેશો આજે પહેલા નાસ્તો અને ત્યારબાદ ઉત્તરાયણ જે સુરતી લોકોની પરંપરા છે? એક્ઝેક્ટલી, એકદમ પહેલા નાસ્તો પછી પેટ પૂજા પછી પેલું ઉત્તરાયણ પતંગ જગાવવાના. જોઈ શકાય છે કે પરિવાર સાથે જે લોકો છે તે અહીંયા નાસ્તો કરવા માટે પહોંચ્યા છે. એટલે કહી શકાય સુરતી લોકો કોઈ પણ તહેવાર હોય છે તેને ધૂમધામથી ઉજવતા હોય છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત.